ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ ચાર માં વિષય સામાન્ય જ્ઞાનમાં પેજ નંબર ઓગણપચાસ ઉપર પાઠ નંબર છવ્વીસ સામાન્ય પ્રશ્નો તેના વિશે અભ્યાસ કરીશું તો સૌપ્રથમ આપણે સૂચના જોઈ લઈએ નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે ત્રણ વિકલ્પો આપ્યા છે ઉત્તર માટે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો જુઓ બાળકો તમને જે પ્રશ્ન આપેલા છે એની નીચે જે ઉત્તર આવતો હોય તેની સામે તમારે શું કરવાનું ખરાની નિશાની કરવાની છે બરોબર ને તો આપણે પ્રશ્ન નંબર એક જોઈએ દોઢ કલાકમાં કેટલી મિનિટ હોય છે તો તમને બધાને ઘડિયાળ જોતા તો આવડતું જ હશે બરોબર ને તો એક કલાક એટલે સાઠ મિનિટ થાય બરોબર ને અને એની ઉપર અડધી કલાક આપણે લઈ એટલે અડધી કલાકની કેટલી થાય ત્રીસ મિનિટ થાય એટલે ટોટલ આપણને દોઢ કલાકમાં નેવ મિનિટ મળે બરોબર ને એક કલાકની સાઠ મિનિટ અને અડધી કલાકની ઉપર ત્રીસ મિનિટ એટલે સાઠ વત્તા આપણે ત્રીસ કરીએ એટલે આપણને દોઢ કલાકમાં નેવ મિનિટ મળે બરોબર ને પહેલાંની અંદર આવશે નેવ જવાબ તો તેની સામે ખરાની નિશાની કરો ચલો બાળકો કયું ફળ રંગનું નામ દર્શાવે છે ક કેળું ખ નારંગી અને તો કયું આવશે બાળકો નારંગી આવશે ને કારણ કે નારંગી કલર પણ હોય છે બરોબર ને તો બીજાની અંદર નારંગી સામે ખરાની નિશાની કરો આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે તમે વાંચતા હોય અથવા તો પણ સાંભળ્યું હોય તમે ક્યાંય ભણ્યા હોય તમને યાદ હોય તો જવાબ આપવાનો પ્રયત્ન કરો ક ગુજરાત અને ગ પ્રદેશ તો વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું આવશે ઉત્તર પ્રદેશ આવશે ને તો ત્રીજાની અંદર ઉત્તર પ્રદેશની સામે ખરાની નિશાની કરો ચલો બાળકો આપણે પ્રશ્ન નંબર ચાર જોઈએ નીચેનામાંથી સૌથી મોટું પાન કયા વૃક્ષને હોય છે ક લીમડો ખ પીપળો અને ક કેળ સૌથી મોટું પાન તમે ઝાડવા જોયા હોય લીમડો પીપળો અને કેળ તેમાંથી સૌથી મોટું પાન કયા વૃક્ષનું હોય છે કેળનું હોય છે ને તો ચોથાની અંદર કેળની સામે સાચાની નિશાની કરો હવે આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈએ ભારતની રાજધાનીનું નામ શું છે ક મુંબઈ ખ નવી દિલ્હી અને ગ ચેન્નાઈ તો ભારતની રાજધાની નું નામ નવી દિલ્હી આવશે બરોબર ને આપણી રાજધાની દિલ્હી છે એટલે પાંચમા ની અંદર નવી દિલ્હી લખેલું છે તેની સામે ખરાની નિશાની કરો હવે આપણે પ્રશ્ન નંબર છ જોઈએ કયા પુસ્તકમાં શબ્દોના અર્થ જોવા મળે છે શબ્દકોશ ખ એટલાસ અને ગ ડિરેક્ટરી તો શબ્દ ના અર્થ આપણને શબ્દકોષમાં જોવા મળે છે એટલે અંદર લખેલું છે તેની સામે ખરાની નિશાની કરો પ્રશ્ન નંબર જોઈએ ગુજરાતમાં પારસીઓનું સૌથી મોટું યાત્રાધામ કયું છે ક સંજાણ ખ ઉદવાડા અને ગ વલસાડ તો ગુજરાતમાં પારસીઓનું સૌથી મોટું યાત્રાધામ ઉદવાડા આવશે બરોબર

કયો આવશે તમે બાળકો મેક જોયું હશે ને તો કયો આવશે ગ જાંબલી આવશે ને તો 8 ની અંદર ગ જામલી લખેલું છે તેની સામે ખરાની નિશાની કરો ચલો બાળકો આપણે પ્રશ્ન નંબર નવ જોઈએ. નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ શુદ્ધ છે એટલે કે સાચો છે. જુઓ આશીર્વાદ આશીર્વાદ અને આશીર્વાદ લખેલું છે તેમાં રસ્વ દીર્ઘઈ અને રેફનો ફરક આવે છે બરાબર તો સાચી જોડણીમાં આપણે જોઈએ તો ગ એમાં જે આશીર્વાદ લખેલું છે તે શુદ્ધ એટલે કે સાચું છે એટલે નવમાની અંદર ગ છે આશીર્વાદ એની સામે ખરાની નિશાની કરો. સા ઉપર રેફ આવશે બરોબર ચલો આપણે 10માં પ્રશ્ન જોઈએ કાનમનો પ્રદેશ કયા પાકના ઉત્પાદન માટે જાણીતો છે ક કપાસ ખ ડાંગર અને ગ તમાકુ તો 10 ની અંદર શું આવશે બાળકો કપાસ આવશે તો કપાસ ની સામે ખરાની નિશાની કરો ચલો હવે આપણે અગિયારમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી શું વનસ્પતિમાંથી મળતું નથી ક ચા ક ઈંડા અને ગ કોફી શું આવશે બાળકો ઈંડા આપણને પ્રાણીમાંથી મળે ને વનસ્પતિમાંથી ન મળે ચા કોફી આપણને વનસ્પતિમાંથી મળે છે બરોબર જ્યારે ઈંડા એ તો આપણને પક્ષીમાંથી પશુમાંથી મળે વનસ્પતિમાંથી નથી મળતા એટલે અગિયાર માં ની અંદર ઈંડા લખેલું છે તેની સામે ખરાની નિશાની કરો ચાલો બાળકો અમે પેજ નંબર પચાસ કાઢો પેજ નંબર પચાસ ઉપર આપણે પ્રશ્ન નંબર બાર જોઈએ પૃથ્વીની આસપાસ શું ફરે છે ક તારાઓ ખ ચંદ્ર અને ઘ સૂર્ય તો પૃથ્વીની આસપાસ શું ફરે ચંદ્ર ફરે છે બરોબર ને તો બારમાની અંદર જ્યાં ચંદ્ર લખેલું છે તેની સામે ખરાની નિશાની કરો હવે આપણે પ્રશ્ન નંબર તેર જોઈએ વિજય ઘાટ કયા રાષ્ટ્રીય નેતાની સમાધિનું નામ છે ક જવાહરલાલ નહેરુ ખ મહાત્મા ગાંધી કે ગ લાલ બહાદુર શાસ્ત્રી તમે ક્યાંય જનરલ નોલેજ વાંચતા હોય એમાં તમે સાંભળ્યું હોય અથવા તો તમે ક્યાંય જોયું હોય વાંચ્યું હોય તમને ખબર હોય તો જવાબ દેવાનો પ્રયત્ન કરો વિજયઘાટ કોની આવશે લાલ શાસ્ત્રી શાસ્ત્રીની આવશે બરાબર ને તો ની અંદર લાલ બહાદુર શાસ્ત્રી લખેલું છે તેની સામે ખરાની નિશાની કરો હવે આપણે પ્રશ્ન નંબર ચૌદ જોઈએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ નું મુખ્ય મથક કયું છે ક અમદાવાદ ક મહેસાણા અને ગ આણંદ તો ડેરી ડેવલપમેન્ટ નું મુખ્ય મથક અમદાવાદ અલા આણંદ છે બરોબર ને તો માં આણંદ લખેલું છે તેની સામે ખરાની નિશાની કરો હવે આપણે પ્રશ્ન નંબર પંદર જોઈએ સહસ્ત્રલિંગ તળાવના અવશેષો કયા નગર પાસે આવેલા છે ક સિદ્ધપુર ખ ભુજ અને ગ પાટણ તો સહસ્ત્રલિંગ તળાવના અવશેષો પાટણ નગર પાસે આવેલા છે બરોબર લખેલું છે તેની સામે ખરાની નિશાની કરો આપણે પ્રશ્ન નંબર જોઈએ ગુજરાતની પૂર્વ દિશા એ ભારતનું કયું રાજ્ય આવેલું છે ક ઉત્તર પ્રદેશ ક મધ્યપ્રદેશ અને ગ આંધ્રપ્રદેશ તો ગુજરાતની પૂર્વ દિશાએ મધ્યપ્રદેશ રાજ્ય આવેલું છે બરોબર તો તેની સામે ખરાની નિશાની કરો બાળકો નીચેના માંથી શબ્દ આવશે આકાશ તો તેની સામે ખરાની નિશાની કરો હવે આપણે પ્રશ્ન નંબર અઢાર જોઈએ વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું શહેર કયું છે ક મુંબઈ ખ દિલ્હી અને ગ કોલકાતા કોઈ જવાબ દેવાનો પ્રયત્ન કરજો તો કયું આવશે વસ્તીની દ્રષ્ટિએ મુંબઈ આવશે તો અઢાર બાની અંદર ઓગણીસ જોઈએ ક્યાં શાકભાજી ને આંખો હોય છે ક કોબીજ ખ બટેકો અને ઘ બીટ આંખો એટલે કે એમાં એક કડી ફૂટેલી જોવા મળે છે જેને આપણે આંખ કહીએ છીએ બરોબર તો એવું શેમાં હોય બટેકામાં હોય સફેદ કલરનું તમને જોવા મળે કથ્થઈ રંગનું બટેકું હોય એમાં બરાબર ને એટલે આંખ હોય એવું શાકભાજી કયું આવશે બટેકું આવશે એટલે ઓગણીસમાંની અંદર બટેકું લખેલ છે તેની સામે ખરાની નિશાની કરો હવે આપણે પ્રશ્ન નંબર વીસ જોઈએ નીચેનામાંથી કઈ રમત તમારા શરીરના વિકાસ માટે ઘણી મદદરૂપ છે ક ફૂટબોલ ખ લુડો અને ઘ સીડી તો કઈ આવશે જેમાં આપણા શરીરનું હલન ચલન થાય દરેક અંગ હલે ને આપણને કસરત મળે બરાબર તો કયું આવશે ફૂટબોલ આવશે ને તો ની અંદર જ્યાં ફૂટબોલ લખેલું છે તેની સામે ખરાની નિશાની કરો કારણ કે લૂડો અને સાપ સીઢી તો આપણે બેઠા બેઠા રમી શકીએ છીએ જેમાં શરીરનું બહુ મૂવમેન્ટ થતું નથી જ્યારે ફૂટબોલ રમો તેમાં પગની હાથની કસરત થાય બરાબર એટલે એમાં આપણા શરીરનો વિકાસ માટે ઘણી મદદરૂપ રમત છે આ એટલે વીસમાંની અંદર આવશે ફૂટબોલ તો એની સામે ખરાણની નિશાની કરો તો હું આશા રાખું છું બાળકો કે તમને સમજાઈ ગયું હશે તો આપણો પાઠ નંબર છવ્વીસ સામાન્ય પ્રશ્નો અહીં પૂરો થાય છે તમારે પ્રશ્નો વાંચવાના છે અને જવાબ યાદ રાખવાના છે બરોબર ને આપણો પાઠ અહીં પૂરો થાય છે